વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમે ધોરણ 10 એસએસસી બોર્ડ પસાર કરી અને ધોરણ 11 સાયન્સ ની અંદર એ પણ ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહમાં જ્યારે એડમિશન લીધું છે એવા સંજોગોમાં તમને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન એટલા માટે આપું છું કે તમે લોકો ભવિષ્યના મહાન વૈજ્ઞાનિકો ડોક્ટરો એન્જિનિયરો સારા શિક્ષકો અને ભારતનું ભવિષ્યનું નિર્માણ કરવા માટે તર્કબદ્ધ રીતે અને બૌદ્ધિક રીતે સક્ષમ છો એની સાથે સાથે તમે ભારત દેશને એક તર્કબદ્ધ રીતે બૌદ્ધિક શક્તિ સાથે વિકાસની અંદર તમારો ફાળો આપવાના છો એવા સંજોગોમાં ધન્યવાદને પાત્ર છો બીજા નંબરમાં તમે જ્યારે 11 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધું છે એવા સંજોગોમાં તમે ખૂબ જ ધગસ અને મહેનતથી અને પરિશ્રમથી પરિણામને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છો અને મહેનત કરી શકો છો એવા સંજોગોમાં 11 વિજ્ઞાન પ્રવાહની અંદર એડમિશન લીધું છે કંઈક કરી ચૂકવાની ભાવના સાથે મહેનત કરવાની પૂરી લગન સાથે તમે અહીંયા વર્ગખંડની અંદર ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની અંદર એડમિશન લઈ ચૂક્યા છો એવા સંજોગોમાં તમારો વિષય વધુ ગહન બને અને તાર્કિક રીતે એ વિષયને સમજવાની પૂરી કોશિશ કરશો એવી ક્ષમતા ધરાવો છો અને એવા સંજોગોમાં તમે 11 વિજ્ઞાન પ્રવાહની અંદર ધોરણ 10 ઉત્તીર્ણ થઈને આવ્યો છો તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે તમારા માતા પિતાને પણ એટલા જ વંદન કરીએ છે કે વિજ્ઞાન પ્રવાહની અંદર તમારા કૌશલ્યને ધ્યાનમાં રાખીને તમને તમારું લક્ષ્ય તમારું ટાર્ગેટ છે ને સિદ્ધ કરવા માટેનો મોકો આપ્યો છે એવા સંજોગોમાં એ લક્ષ્યને ધ્યાનમાં રાખી અને સતત 2 વર્ષ માટે માંડા રહીએ તો કોઈ વિષય ક્યારેય અઘરો હોતો નથી ફક્ત આપણે એને જે સમય જોતો હોય એ સમય આપી ન શકતા હોય તો વિષય છે એ ગહન અને અઘરો છે બની જતો હોય પણ વિજ્ઞાન પ્રવાહ એ કોઈ અઘરું નથી ફક્ત અને ફક્ત વિજ્ઞાનનો અભ્યાસ ઝીણવટપૂર્વક એટલે કે સૂક્ષ્મ રીતે પાયાની જાણકારી સાથે અને ખૂબ મહેનતથી આપણે વિષયને સમજવાનો પ્રયત્ન કરીએ અને રસપૂર્વક એ વિષયને સમજીશું તો કોઈ વસ્તુ છે એ અઘરી નથી એટલે મગજમાંથી એ વાત કાઢી નાખવાની છે આપણે વિજ્ઞાન પ્રવાહની અંદર મેં એડમિશન લીધું છે તો એ વખતે આપણે ખૂબ અઘરું ભણવાનું છે અને પરિણામ છે એ આપણે આપી ન શકીએ તો એવી વાતમાં જવાનું નથી પરિણામ આપણે આપી શકીએ છીએ આપણે સક્ષમ છીએ અને આપણે આપણી માતા પિતાની જે પણ આપણા પ્રત્યેની નિષ્ઠા છે આપણા પ્રત્યેની જે કંઈ પણ આશાઓ રાખી છે એ આશાઓને હંમેશા આપણે પરિપૂર્ણ કરીશું એવી જવાબદારી સાથે આપણે આપણું કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો ફરીથી તમને અભિનંદન અને તમે તમારું કાર્ય છે શ્રેષ્ઠ રીતે કરશો એવી અભ્યર્થના સાથે આપણે 11 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ છે આરંભ છે કરવાનો છે તમારું ભવિષ્ય છે બગડે નહીં એવો પ્રયત્ન છે એ રસાયણ વિજ્ઞાનના એક શિક્ષક તરીકે કરી રહ્યો છું એવા સંજોગોમાં તમારા શિક્ષણને વેગ મળે એ હેતુથી યુટ્યુબના માધ્યમથી તમારો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ છે એ કેમિસ્ટ્રી વિથ એયુ રાઠોડ ચેનલ પર રાખી જુદા જુદા વિડીયો છે જુદા જુદા ચેપ્ટરના એ મૂકેલા છે જેથી કરીને એમાંથી તમે તમારા નવરાશના સમયે સમય કાઢી અને એ વિડીયો જોઈ અને ઘર બેઠા તમારો અભ્યાસ છે એ કરી શકો છો એવો પણ એક હેતુ છે એને સિદ્ધ કરવાનો પ્રયત્ન છે અમારા થ્રુ કરવાનો એક પ્રયત્ન છે તમે અમારી ચેનલ કેમિસ્ટ્રી વિથ એયુ રાઠોડ એને સબસ્ક્રાઇબ કરી અને ગમે ત્યારે યુટ્યુબના માધ્યમથી આ ચેનલ દ્વારા પ્રશ્નો છે પૂછી શકો છો એનો આન્સર છે હું આપવાનો પૂરો પ્રયત્ન છે કરીશ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને તમે દરરોજને માટે અપલોડ થતા વિડીયો અને નવું નવું જે તમારા રસાયણ વિજ્ઞાન માટે ઉપયોગી છે એવું દરેક સાહિત્ય છે એનો પૂરો ફાયદો ઉઠાવો એવી પણ એક દિલથી લાગણી છે એ વ્યક્ત કરું છું